આપણે પ્રાંત લેવલનો વિશ્વાસથી વિકાસ યાત્રાનો રાજ્ય સરકારનો કાર્યક્રમનું આયોજન હતું, જેની અંદર 19 કરોડથી પણ વધુ રકમના ઈ કાતમુહૂર્ત અને ઈ લોકાર્પણ આજે કર્યા છે. આપણે આખા જિલ્લામાં લગભગ 944 જેવા કામો લોકાર્પણને ખાતમુહૂર્ત થયા છે. એટલે વિકાસ હંમેશા ચાલતો જ રહે છે. આ વણથંભી વિકાસ યાત્રા છે. નરેન્દ્રભાઈ કહ્યું છે એમ, સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ અને સૌનો પ્રયાસ, સૌ સાથે મળીને જો આ કાર્યક્રમો કરે તો ચોક્કસપણે આપણે જે સિદ્ધિ હાંસલ કરી છે, આજે આપણો કચ્છ જિલ્લો ભૂકંપ પછી એ જે પછાત જિલ્લો હતો, સૌથી પછાત જિલ્લો, એ આજે સૌથી વિકસિત જિલ્લો બન્યો છે અને વિશ્વના નકશામાં આપણો કચ્છ જિલ્લો મુકાયો છે. અને આપણને ખૂબ લાગણી અને પ્રેમ, એક બાળક જેવા કે આપણે નરેન્દ્રભાઈનું સંતાન હોઈએ એવો પ્રેમ અને લાગણી આપણા વડાપ્રધાનનો આપણને મળ્યો છે. જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારે પણ અને હમણાં પણ કચ્છનો બારે માસ કહીને કચ્છનો જે વિકાસ કર્યો છે, સફેદ રણ હોય કે સ્મૃતિ વન હોય, વિશ્વના નકશાની અંદર કચ્છને જ્યારે મૂક્યું હોય, પછી એ ટુરિઝમ હોય, ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ હોય, એગ્રીકલ્ચર ડેવલપમેન્ટ હોય, એજ્યુકેશન વિષયમાં હોય, રમતગમતમાં હોય, તમામ ક્ષેત્રની અંદર અને એમાં પણ ખાસ કરીને મહિલાઓને સશક્ત મહિલાઓ બને, મહિલા સશક્તિકરણ થાય એને માટે પણ જે પ્રયત્નો સરકાર તરફથી થયા છે, સેલ્ફ હેલ્પ ગ્રુપો દ્વારા પણ બહેનોને ખૂબ બધા આર્થિક લાભ આપીને આત્મનિર્ભર ભારત બને. આઝાદીના અમૃત મહોત્સવની અંદર જ્યારે 75 વર્ષ ઉજવી રહ્યા છે ત્યારે આપણો ભારત આત્મનિર્ભર બને, એક એક વ્યક્તિ આત્મનિર્ભર બને એવા વિષય સાથે જે વિકાસ યાત્રા થઈ રહી છે, એને એટલા જ માટે લોકોનો વિશ્વાસ એ સરકાર પર દિવસે ને દિવસે વધુ દ્રઢ બનતો જાય છે. અને આપણો આવો વિશ્વાસ કાયમ રહે, લોકોને મારા તરફથી ખૂબ ખૂબ આ વિકાસ યાત્રાની શુભેચ્છા આપું છું અને સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ અને સૌનો પ્રયાસનો મંત્ર, જે ગુરુમંત્ર પણ નરેન્દ્રભાઈ આપ્યો, એને કાયમ આપણે ક્યારે પણ ના ભૂલીએ.